વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો હું પૂજા ધામેલિયા શ્રી વશિષ્ઠ વિદ્યાલયવામાં કમ્પ્યુટર શિક્ષક તરીકેની ફરજ બજાવું છું તો ચાલો આજે આપણે જોઈએ ધોરણ દસ સબ્જેક્ટ કમ્પ્યુટર ચેપ્ટર નંબર એક કમ્પ્યુટર પરિચય તો ફર્સ્ટ લેક્ચરના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા કે ઇન્ટરનેટ એ શું છે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પરિભાષા એટલે કે વર્લ્ડ વાઈડ વેબ અને એચટીએમએલ ટેગ એ અને એચટીએમએલનું દસ્તાવેજનું માળખું જોયું હતું અને એના નિયમો કે એચટીએમએલનું ડોક્યુમેન્ટ અથવા તો કોઈ પ્રોગ્રામ બનાવવા માટેના એના શું રૂલ્સ હોય છે તો ચલો આજે આ લેક્ચરમાં આપણે જોવાનું છે જી એડિટ ટેક્સ્ટ એડિટર દ્વારા એટલે કે આપણે કમ્પ્યુટરમાં કોઈ પણ એચટીએમએલનો ફાઇલ અથવા તો પ્રોગ્રામ બનાવવો છે તો તમે કઈ રીતે પ્રોગ્રામ બનાવશો તો જી એડિટ ટેક્સ્ટ એડિટર દ્વારા એચટીએમએલ ડોક્યુમેન્ટ બનાવી તેને બ્રાઉઝરમાં જોવાનું છે કે કઈ રીતે આપણે ડોક્યુમેન્ટ નું રિઝલ્ટ જોઈ શકીએ છીએ તો સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે તો પહેલું લખેલું છે એપ્લિકેશન એન પછી એરો કરેલો છે એસેસરીઝ અને લખેલું છે જી એડિટ હવે આ જે જી એડિટ લખેલું છે એને ગેડિટ નથી વંચાતું એને શું કહેવાય છે જી એડિટ કહેવાય છે તો એ એક એડિટર છે તો એ રીતે તમારે એડિટર ખોલવાનું છે જી એડિટ છે એ જીનોમ નામના એટલે કે એક પ્રોજેક્ટનો ભાગ છે જીએનયુ નામે ઓળખાતા પ્રોજેક્ટનો એક ભાગ છે એટલે કે એ બધી અલગ અલગ એડિટર હોય છે તો ડેસ્કટોપ એન્વાયરમેન્ટ મેક ઓએસએક્સ અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ માટેનું સામાન્ય હેતુ એટલે કે એને શું કહેવાય છે ટેક્સ્ટ એડિટર કોઈ પણ એચડીએમ ડોક્યુમેન્ટ બનાવવું હોય તો તમે ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી શકો છો એની સિવાય અત્યારે લેટેસ્ટ આવે છે સ્કાઇટ નામનું આવે છે એસીઆઈટીઈ સ્કાઇટ એમાં પણ તમે કોઈ પણ એચ ડોક્યુમેન્ટ બનાવી શકો છો તો ચલો આપણે જોઈએ કે જી એડિટ વિન્ડોમાં તમે કઈ રીતે તમારો કોડ એટલે કે એચ ડોક્યુમેન્ટ બનાવો છો તો ચલો જો અહીંયા લખેલું છે ફર્સ્ટ લાઈન લખેલી છે એન્ગ્યુલર બ્રેકેટમાં લખેલું છે સેવ ફ્રોમ યુઆરએલ અને એમાં એક પાથ લખેલો છે કોડ લિંક આપેલી છે હવે એ જે વસ્તુ છે એ કમેન્ટમાં લખેલી છે મતલબ એન્ગ્યુલર બ્રેકેટમાં જે વસ્તુ લખેલી હોય એ શું હોય છે કમેન્ટમાં લખેલી છે તો એ વસ્તુ આપણને કમેન્ટમાં જે લખી છે એ વસ્તુ આપણને બ્રાઉઝર વિન્ડોમાં જ્યારે આઉટપુટ જોઈએ ત્યારે આપણને એ વસ્તુ આપણને દેખાશે નહીં પછી લખેલું છે એચ એટલે કે એચ ટીએમએલથી શું થશે શરૂઆત થશે અને લાસ્ટમાં સ્લેશ એચ એટલે કે ત્યાં શું થશે એનો અંત આવશે પછી એચટીએમએલમાં આપણે બે સેક્શન ભણી ગયા હતા હેડ અને બોડી તો ફર્સ્ટ લખેલું છે હેડ હેડનો એ અંત કરેલો છે સ્લેશ હેડ અને બોડી અને બોડીનો પણ અંત કરેલો છે સ્લેશ બોડી હવે એની અંદર આપણે શું લખેલું છે એ જોવાનું છે તો હેડની અંદર લખેલું છે ટાઇટલ એટલે કે હેડમાં તમે શું દર્શાવી શકતા હતા કે કોઈપણ પેજ હોય એનું ડિસ્ક્રિપ્શન અને પેજને કોઈ પણ તમારે ટાઇટલ આપવું હોય તો એ ત્યાં તમે દર્શાવી શકતા હતા તો લખેલું છે ટાઈટલ પછી એન્ડ ટાઇટલ અને વચ્ચે લખેલું છે અબાઉટ રેનબો તો આપણે જોઈશું કે જે આઉટપુટનું સ્ક્રીન છે એમાં આપણને ટાઈટલ બારમાં ઉપર લખેલું હશે અબાઉટ રેઇનબો એટલે કે પેજનું ટાઇટલ આપેલું હશે હવે બોડી પાર્ટ તો બોડી પાર્ટમાં લખેલું છે એચ વન રેઇનબો સ્લેસ એચ વન હવે એચ વન છે એ એક હેડિંગ સ્ટાઇલનો ટેગ છે એચ વન એટલે કે રેઇનબો લખેલું છે એ તમારા આઉટપુટની ડિસ્પ્લેમાં મોટા અક્ષરોથી છપાયેલું આવશે રેઇમ્બો એના પછી લખેલું છે પી ટેગ આપણે આ બધા ટેગ પાછળ જોવાના છે પણ આ જનરલી તમને અહીંયા આપેલું છે કે તમે કો કોડ કઈ રીતે ટાઈપ કરી શકો છો તો અહીંયા આપેલું છે પી ટેગ પી ટેગની અંદર લખેલું છે રેઇમ્બો એટલે કે રેઇનબો વિશે કોઈ ડિટેલ્સ લખેલી છે બે લાઈનમાં પછી પી ટેગનો અંત કરેલો છે સ્લેશ પી તો આ જે વસ્તુ છે એ શું છે રેઇમ્બો આવશે ફર્સ્ટ ડિસ્પ્લે આઉટપુટ ડિસ્પ્લેમાં ફર્સ્ટ રેમ્બો આવશે મોટા અક્ષરોથી પછી લખેલું છે પી એટલે કે એમાં જે વસ્તુ લખેલી છે કન્ટેન્ટ રેઇમ્બોનું કન્ટેન્ટ એ તમને બે લાઇનમાં ત્યાં બતાવશે એની પછી ફરી પાછો પી ટેગનો યુઝ કરેલો છે અને બીજી અલગથી તમને કન્ટેન્ટ આપેલું છે રેમ્બોનું તો તમે જોઈ શકો છો ફર્સ્ટ રેમ્બો આવશે પછી એક પેરેગ્રાફ મતલબ કે બે લાઈન આવશે રેમ્બો વચ્ચે એક સ્પેસ હશે અને ફરી પાછું રેમ્બોનું બીજું ડિસ્ક્રિપ્શન આપેલું હશે પછી અહીંયા સ્લેશ પી એટલે કે પી ટેગનો અંત આવી ગયો બરાબર હવે આ તમારો કોડ ટાઈપ થઈ ગયો છે એચડીએમએલમાં કોડ ટાઈપ થઈ ગયો છે પછી તમારે એને ફાઇલને સેવ કરવાની છે તો જ્યારે તમે ફાઇલ સેવ કરો છો ત્યારે તમારે ફાઇલ મેનુમાં જવાનું છે ફાઇલ મેનુ પર ક્લિક કર્યા પછી તમારે સેવ બટન પર ક્લિક કરવાનું જ્યારે તમે સેવ બટન પર ક્લિક કરશો ને તો નીચે તમને જે સ્ક્રીન જોવા મળે છે એ તમને બતાવશે જ્યારે તમે સેવ બટન પર ક્લિક કરો છો ત્યારે તમને સેવ એઝ નામનું જે વિન્ડો છે એ જોવા મળે છે હવે ત્યાં આપેલું છે નેમ તો નેમમાં લખેલું છે વન ડોટ એચટીએમએલ તો તમે એચટીએમએલનો કોઈ પણ પ્રોગ્રામ હોય એને તમે સેવ કરતા હોય ત્યારે તમારે નામની પાછળ એક્સટેન્શન આપવાનું છે એટલે કે ડોટ એચટીએમએલ અથવા અથવા તો ડોટ એચ કોઈપણ તમે એક્સટેન્શન આપી શકો મતલબ કે એચ અથવા તો એચ ટી જો તમે એક્સટેન્શન આપેલું હશે તો જ તમે એ પ્રોગ્રામને રન કરી શકશો અધરવાઇઝ તમારો પ્રોગ્રામ છે એ રન જ નહીં થાય ડાયરેક્ટ તમે ઓપન કરશો તો એ એડિટરમાં જ ખુલશે પછી એ નીચે લખેલું છે સેવ ઇન અ ફોલ્ડર એટલે કે તમારે તમારા કયા ફોલ્ડરમાં સેવ કરવું છે ત્યાંથી તમે તમારી ડ્રાઈવ પણ સિલેક્ટ કરી શકો છો તમારા નામનું ફોલ્ડર પણ સિલેક્ટ કરી શકો છો હવે નીચે જે અહીંયા કંઈ આપેલું છે એમાં તમારે કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી અને પછી તમારે સેવ બટન પર ક્લિક કરવાનું છે સેવ બટન પર ક્લિક કરશો એટલે તમારું જે પ્રોગ્રામ કોડ લખેલો છે એચ ટીએમએલનો એ શું થશે સેવ થઈ જશે તો હવે સેવ થઈ ગયા પછી એ પ્રોગ્રામને તમારે જોવો છે એનું રિઝલ્ટ જોવું છે એનું આઉટપુટ જોવું છે તો આઉટપુટ જોવા માટે હવે જે જગ્યાએ તમે તમારી ફાઇલ સેવ કરી છે તમારા ફોલ્ડરની અંદર તમારી ફાઇલ સેવ કરેલી છે તો ત્યાં તમારે તમારું ફોલ્ડર ખોલવાનું છે હવે તમે ફાઇલ સેવ કરો ને ત્યારે તમે એક્સટેન્શન આપેલું છે ડોટ એચટીએમએલ અથવા તો એચટીએમ હવે જો એ એક્સટેન્શન આપેલું હશે તો તમારું આઉટપુટ જોવા માટે તમને એક બ્રાઉઝર દેખાશે મતલબ કે વેબ બ્રાઉઝર અહીંયા જુઓ લખેલું છે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે એક પ્રકારનું શું છે વેબ બ્રાઉઝર છે તો એ ઇન્ટરનેટ એક્સપ્લોરર પર તમે મતલબ કે તમારા ફોલ્ડરમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર નામનો સિમ્બોલ આવશે એના પર તમારે ડબલ ક્લિક કરવાનું છે ડબલ ક્લિક કરો પછી તમારે એના ઉપર મતલબ કે તમે આઉટપુટ જોઈ શકો છો તો જુઓ આપણે પ્રોગ્રામમાં લખેલું હતું કે ટાઇટલમાં અબાઉટ રેઇનબો તો અહીંયા ફર્સ્ટ લાઇનમાં બ્લુ કલરની પટ્ટીમાં એટલે કે ટાઇટલ બારમાં તમે જોઈ શકો છો શું લખેલું છે અબાઉટ રેમબો એટલે કે એ શું આપેલું છે આપણને ટાઇટલ આપેલું છે ઓકે પછી નીચે હવે જો અહીંયા નીચે ડી બતાવે છે અહીંયા એટલે કે તમે જે ફાઇલ સેવ કરેલી હશે ને તેમનું તમને લોકેશન પણ બતાવશે કે ડી ડ્રાઈવના ફોલ્ડરમાં નવનીત સ્ટાન્ડર્ડ ટેન બે હજાર ચૌદ નામના ફોલ્ડરમાં ચેપ્ટર નંબર વન અને વનની અંદર પી વન ડોટ એચ ફાઇલથી સેવ કરેલું છે એટલે કે તમને ત્યાં તમારું લોકેશન બતાવશે હવે નીચે જુઓ તો રેમ્બો એટલે કે આપણે જે એચ ટીએમએલના કોડમાં જે વસ્તુ લખેલી હતી એ તમે અહીંયા સારી રીતે જોઈ શકો છો તો રેમ્બો એ આપણે એચ વન ટેગમાં લખેલું હતું મતલબ કે એચ વન એટલે કે શું થાય હેડિંગ થાય પછી નીચે રેઇનબો કન્સિસ્ટ ઓફ સેવન કલર્સ એટલે કે એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે આપણે ફર્સ્ટ પીટેગમાં લખેલું હતું એ ડિસ્ક્રિપ્શન આપણને અહીંયા બે લાઈનમાં બતાવે છે ફરી તમે પીટેગનો યુઝ કરેલો હતો તો એ બીજી વાર તમે જે પીટેગમાં ડિસ્ક્રિપ્શન લખેલું હતું એ નીચે લખેલું છે ઓકે તો તમે આ રીતે કોઈ પણ એચ કોડ જોઈ શકો છો હવે તમે નીચે એચ હેડિંગ સ્ટાઇલ આપેલું છે એટલે કે આપણે એચ ટીએમએલમાં કોઈ પણ ટાઈપ કરતા હોઈએ પ્રોગ્રામ તો એનું હેડિંગ આપવું હોય તો તમે હેડિંગ સ્ટાઇલનો યુઝ કરી શકો છો તો એચ દસ્તાવેજ એટલે કે સામાન્ય રીતે મથાળાથી શરૂ થાય મથાળાથી મતલબ કે હેડિંગ આપવું જરૂરી છે હેડિંગ આપીએ તો જ આપણને ખ્યાલ આવે કે આપણે જે પ્રોગ્રામ ટાઇપ કરેલો છે એ શેનો છે તો એના માટે આપણને છ ટેગ આપેલા છે એટલે કે એચ વન ટુ એચ સિક્સ એચ વન એચ ટુ એચ થ્રી એચ ફોર એચ ફાઈવ એન્ડ એચ સિક્સ હવે જ્યારે તમારે સૌથી ઉપરની કક્ષાના મથાળા માટે એટલે કે સૌથી તમારે મોટું હેડિંગ જોતું હોય મોટા અક્ષરવાળું હેડિંગ જોતું હોય તો તમે એચ વન ટેગનો યુઝ કરી શકો છો પછી તમે જેમ જેમ નીચે ટેગ નીચેના એટલે કે એચ ટુનો યુઝ કરશો તો શું થશે એટલે કે એનાથી થોડું નાનું હેડિંગ આવશે એચ થ્રીમાં જાશો તો એનાથી થોડું નાનું હેડિંગ આવશે અને લાસ્ટ આપેલું છે એચ સિક્સ એટલે કે એચ સિક્સમાં તમારું નોર્મલ ફોન્ટ હોય એ આવી જાય એટલે જનરલી તમારે હેડિંગ આપવાનું હોય ત્યારે તમે એચ વન સૌથી મોસ્ટલી પ્રિફર કરવાનું એચ વન ટેગ અને એચ ટુ ટેગ કેમ કે એચ વન અને એચ ટુમાં મોટા ફોન્ટ દર્શાવે છે એટલા માટે તો જુઓ નીચે આપણને પ્રોગ્રામ કઈ રીતે હેડિંગનો પ્રોગ્રામ આપણને આપેલો છે તો જુઓ શરૂઆતમાં લખેલું છે એચટીએમએલ અને લાસ્ટમાં એનો અંત કરેલો છે સ્લેશ એચટીએમએલ જ્યારે પણ આપણે કોઈપણ પ્રોગ્રામની શરૂઆત કરીએ ટાઈપિંગ કરતા હોઈએ ત્યારે જનરલી તમારે કમ્પ્યુટર કમ્પ્યુટરમાં પહેલાં એચટીએમએલ લખો પછી તમારે એની નીચે જ તરત સ્લેશ એસટીએ એચ લખી દેવાનું અને પછી તમારે એને એન્ટર આપીને નીચે લતું લેતું જવાનું છે એટલે કે તમારાથી કોઈ પણ ભૂલ ના થાય નહીં તો ઘણી વખત એવું થાય કે ટેગને સ્ટાર્ટ કર્યો હોય પણ એન્ડ કરી શકતા નથી એટલે કે બંને વસ્તુ એક સાથે જ કરવાનું પછી લખવાનું છે સ્લેશ હેડ એચ હેડ અને સ્લેશ હેડ હવે એની અંદર લખેલું છે ટાઈટલ એટલે કે અવાઉટ રેમ્બો પછી સ્લેસ હેડ એટલે કે હેડનો અંત કર્યો છે બોડી ટેગ લેવાનો છે બોડી ટેગની અંદર શું લખેલું છે એચ વન ટુ એચ સિક્સ એટલે કે જો આ રીતે તમે લખી શકો છો એચ વન ટેગ હવે એચ વન ટેગની અંદર લખેલું છે રેમ્બો અને સ્લેસ એચ વન સેમ એ જ રીતે આપણને એચ વન ટુ એચ સિક્સ બતાવેલું છે અને પછી બોડી ટેગનો અંત કરેલો છે હવે અહીંયા ઉપર આપણને ટાઈટલ બારમાં બતાવે છે કે પી ટુ ડોટ એચ ટીએમએલ એટલે કે જ્યારે તમે ફાઇલને સેવ કરો છો ત્યારે તેનું નામ શું આપેલું હોય છે પી ટુ ડોટ એચ કમ્પલસરી ફાઇલને સેવ કરો ત્યારે એચ અથવા તો એચ ટીએમ એક્સટેન્શન આપવું જરૂરી છે અદરવાઈઝ તમારા પ્રોગ્રામ રન નહીં થાય તો જુઓ હવે તમે આઉટપુટ નીચે જોઈ શકો છો તો અહીંયા લખેલું છે ટાઇટલ બારમાં આપણે અબાઉટ રેઇનબો ટાઈટલમાં અબાઉટ રેઇનબો લખેલું હતું એટલે અહીંયા આપણને સૌપ્રથમ ફર્સ્ટ ટાઇટલ બારમાં આપણને તેનું ટાઇટલ બતાવે છે પેજનું તો અહીંયા લખેલું છે અબાઉટ રેઇનબો એની નીચે આપણને અહીંયા ઈ કરીને લખેલું છે મતલબ કે ત્યાં લોકેશન બતાવે છે કે નવનીથ સ્ટાન્ડર્ડ ટેન બે હજાર ચૌદ અને ત્યાં આપણે ફાઇલ સેવ કરેલી છે પછી નીચે જુઓ રેઇનબો એચ વન છે એટલે કે સૌથી મોટું હેડિંગ આવે છે પછી એચ ટુનો યુઝ કરેલો છે એટલે એનાથી થોડું નાનું એચ થ્રી એટલે એનાથી થોડું નાનું પછી એચ ફોર એટલે કે એનાથી થોડું નાનું અને એચ ફાઈવ એટલે કે લેસ થતું જશે નંબર ડિક્રીઝ થતા જશે આપણું જે હેડિંગ છે એ એના સ્મોલ ફોન્ટ છે કેવા થતાં જાય છે સ્મોલ થતાં જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે લેક્ચરમાં જોઈ ગયા કે તમારે એચડીએમએલમાં કોઈ પણ કોડ ટાઈપ કરવો હોય તો તમે આ રીતે કરી શકો છો અને તમે ફાઇલને પણ સેવ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે કે એચડીએમએલ નો કોડ ટાઈપ કરતી વખતે આપણે કયા કયા ટેગનો યુઝ કરવાનો હોય છે એટલે કે તમે કયા કયા ટેગનો યુઝ કરી શકો છો કોડ બનાવવા માટે ઓકે થેન્ક યુ